ओके स्टूडेंट्स, तो आज आपणे कंपनीना वार्षिक हिसाबो फरीथी मळीए छे त्रीजा चौथा लेक्चरमां। अने आ लेक्चरनी अंदर जो जोवा जईए तो आपणे भणवानुं छे पाक्कु सर्वेयु। अने पाक्का सर्वेयानी अंदर बे डिटेलनी वात आपणे करी चूक्या छीए, आजे एना सिवायना वधारानी डिटेलनी वात करवानी छे। परंतु एनी पहेला मारे तमारा पासेथी जवाब जोईए छे। पहेला रोशनी जवाब आपशे, હું પૂછું એના જવાબ આપવાના છે ફટાફટ। રોશની, હા સર, આ મેઈન હેડિંગ ના નામ બોલો। ઇક્વિટી અને જવાબદારીઓ। ઇક્વિટી અને જવાબદારી, આ બાજુનું નામ બોલો। મિલકતો। મિલકતો। અચ્છા રોશની દિવ્યા, તમને લોકોને એક વાત પૂછી લો। તમે લોકો ઓનલાઈન ભણો છો બરાબર, પણ છતાં એવું નથી લાગતું કે પ્રોબ્લેમ થાય છે? સેમ જ લાગે છે ને લેક્ચરમાં તમે બેઠા હો એવી રીતે? હા સર, કે થોડો પ્રોબ્લેમ થાય છે ચાલુ, એના કરતા ઓલું ક્લાસમાં થોડું વધારે મજા આવે એવું? ના સર, પ્રોબ્લેમ નથી થતો। ઓકે, એટલે ક્લાસ જેવું જ લાગે છે ને? હા, સારું સારું સારું। ઓકે, બસ આપણે એ ફિલિંગ આવી જોઈએ, એટલે એ જ પરફોર્મન્સ મળે જે તમે ક્લાસમાં ભણતા હો। ઓકે બેટા, નેક્સ્ટ। આની અંદર ત્રણ ભાગ પડે છે રોશની, બોલો કયા કયા? શેર હોલ્ડર, સોના ભંડોળો। બિન ચાલુ જવાબદારી। ચાલુ જવાબદારીઓ। આ બાજુ પહેલું બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો। સ્ટુડન્ટ્સ એક વાત સમજો, તમને બધાને આટલું તો મેં કરાવ્યું છે કે અહીંયા ઇક્વિટી અને જવાબદારી કેમ લખાય છે? આ જવાબદારી આખું લખું, ઇક્વિટી અને જવાબદારી કેમ લખાય છે? કારણ કે મૂડીની વાત કરો તો અહીંયા ઇક્વિટી શેર મૂડી હોય છે, અને બીજી જવાબદારી એક બાજુ મિલકતો। હવે જવાબદારી બે પ્રકારની, ઇક્વિટી ને આપણે કહીએ શેર હોલ્ડરોના ભંડોળ, ઇક્વિટી શેર એવું કહેવાય ને, એટલે શેર હોલ્ડરોના ભંડોળ। જવાબદારી બિન ચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી। આ બાજુ મિલકતો, તો બિન ચાલુ મિલકતો, ચાલુ મિલકતો। તો જવાબદારીના બે ભાગ છે, એવી રીતે મિલકતોના બે ભાગ છે। અહીંયા ઇક્વિટી છે તો ઇક્વિટી શેર હોલ્ડરોના, એટલે શેર હોલ્ડરોના ભંડોળ અહીંયા શબ્દ લખાયું। સારું દિવ્યા, આન્સર બોલીશ? હા સર, આની અંદર ને શેર મૂડી અનામત અને વધારો। ભાઈ આના બે ભાગ પડે છે, શેર મૂડી અને અનામતો અને વધારો। અચ્છા ટૂંકમાં કહીએ તો શું કહી શકાય બેટા? શેર મૂડી એટલે શું અને અનામતો વધારો કેવી રીતે થાય? શેર મૂડી એટલે કે સર, ડિટેલમાં ટૂંકમાં, ટૂંકમાં શેર મૂડી એટલે ઘરેથી લાયા, આ ટૂંકમાં કહેવાય સાહેબ। ઘરેથી જે શેર હોલ્ડરો એ આપણને પૈસા આપ્યા એ શેર મૂડી કહેવાય। હા, અને અનામતો અને વધારો એટલે કે છે ને શેર મૂડીમાં જે વધારો થાય તેને વધારો કહેવાય? ના, એવું નહીં, શેર મૂડીમાં વધારો ના થાય। શેર મૂડી ધંધામાં લગાવીએ, ધંધામાંથી જે નફો કમાઈએ, એ નફામાંથી જે સાઈડમાં પૈસા રાખવામાં આવે એ અનામતોને વધારો કહેવાય। હા, અને ટૂંક એના પછી આપણે આગળ વાત કરી હતી બીજી, બરોબર? ચાલો આગળ બિન ચાલુમાં બોલો। બિન ચાલુમાં લાંબા ગાળાના ઉછીના નાણા, લાંબા ગાળાના ઉછીના નાણા, પછી અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ, લાંબા ગાળાની જોગવાઈઓ, પછી ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાના ઉછીના નાણા। આ ત્રણ હોય ને એ પહેલા ભૂલી જવાના છે, ટૂંકા ગાળાના ઉછીના નાણા, પછી અન્ય ચાલુ જવાબદારી,
અન્ય ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈઓ. ટૂંકા ગાળાની જોગવાઈઓ વચ્ચે એક આઈટમ નવી આવે વેપારી દેવ. એટલે વેપારી દેવામાં શું શું આવે સર? હું હા નીલય નીલય બોલ. મને કીધું વેપારી દેવા વેપારી શું આવે? જે લોન લીધી હોય દેવું હોય આપણું પેઢી નું જેવું. આ બે જ આઈટમ આવે બગા. વેપારી દેવામાં લેણદારો અને દેવી ઊંડી બે જ આઈટમ આવે, બીજું કશું ના આવે. નીલે ખબર પડે છે? હા સર. નામથી આપણને કઈ રીતે યાદ રહેવું જોઈએ સમજો છોકરાઓ. વેપારી દેવા, વેપાર આપણે વેપાર કરીએ છીએ, ખરીદ વેચાણ કરીએ છીએ. માલની ખરીદી માલનું વેચાણ કરવું એટલે વેપાર કરવો. માલની ખરીદી અને માલનું વેચાણ કરવું એટલે કે વેપાર કરવો. અને વેપારી દેવા અને વેપારી લેણા એને લગતો શબ્દ છે. આ વેપારી દેવા વેપારને લગતો શબ્દ છે. દેવું ક્યારે બને? જયારે હું ખરીદી કરું ત્યારે. જેની જોડેથી માલની ખરીદી કરું અને ઉધાર ખરીદી કરું, પૈસા ચૂકવવાના બાકી હોય તો એ મારા માટે લેણદારો કહેવાય. દેવી ઊંડી એ પણ એને જ આપવાની હોય. એટલે વેપારી લેણા અને વેપારી દેવા. વેપારી દેવા એટલે લેણદારો, જેને ચૂકવવાના છે પૈસા, અને દેવી ઊંડી. આના સિવાય આમાં કશું ના આવે બકા. બધાને કહું છું મગજમાં ઘુસાડી દેજો, ભૂલ ના થવી જોઈએ. આજે મહેનત કરાઈ રહ્યો છું, એના પછી તમને લેક્ચર્સ મોકલી રહ્યો છું. તમે એ લેક્ચર ફરીથી જોવાની તો તસ્તી લો બધા. ગૂગલ ક્લાસરૂમમાં બધા જ લેક્ચર પ્રોવાઈડ કર્યા છે બધા. જો એ તમે નહીં જુઓ તો જે ખરેખર ઓનલાઈનનો બેનિફિટ લેવો છે ને એ નહીં મળે. ખરેખર કહું છું, જે વ્યક્તિ ઓનલાઈનમાં ભણીને જાણે ને એટલે એને ખબર પડી ગઈ હશે આ રીતે. હા, દરેકની રીત અલગ અલગ હોય. પાછી જે લોકો આ રીતે ભણતા હોય અને આ રીતે જો તૈયારી કરતા હોય ને તો કસમથી કહું છું જોરદાર તૈયારી થશે. તમારી જોડે બધું અવેલેબલ છે, જોડે જોડે ભણવાની તસ્તી લો ખાલી. આ બધું લાસ્ટ ટાઈમ તો આ બે ડિટેલમાં ભણાવી દીધા. આજે મારે આગળ ભણાવવું છે. આની સાથે સાથે આની બી વાત થઈ હતી. હવે આમાં જ ના ખબર હોય તો લોચા પડી જાય. લોન લીધી હોય તો પૂછીને નાણા કહેવાય. એને ક્યાં અહીંયા દેવામાં લખવાનું આવવાનું, વેપારી દેવામાં. ચલો ઠીક છે, થાય ભૂલ, નેક્સ્ટ ટાઈમ ના થવી જોઈએ. એના માટે મહેનત કરવાની. સારું, આગળ વાત કરીએ બીજી. રોશની, આની અંદરની ડિટેલ બોલ. એ કાયમી મિલકતો. કાયમી મિલકતોમાં દ્રશ્ય અને અદ્રશ્ય મિલકત. તો કાયમી દ્રશ્ય મિલકતો એક, કાયમી અદ્રશ્ય મિલકતો બે. ચલો પછી બિન ચાલુ રોકાણો. બિન ચાલુ રોકાણો, લાંબા ગાળાની લોન અને ધિરાણો. લાંબા ગાળાની લોન અને ધિરાણ. અન્ય બિન ચાલુ મિલકતો. અન્ય બિન ચાલુ મિલકતો. આટલી આઈટમો આપણે આની અંદર આવે. આને સમજવા માટે આપણે એવું કર્યું હતું, થોડુંક યાદ કરાવડાવું. ધંધામાં પૈસા લાવો એટલે શેર મૂડી. મૂડી લાયા. આ મૂડી લાયા પછી પહેલું તમે શું ખરીદો? તમારા ફેક્ટરી, ઓફિસ, દુકાન, યંત્રો, આ બધું તમે ખરીદશો. કારખાના ને ફેક્ટરી જે આપણે કહીએ છીએ. તો એ કાયમી મિલકતોમાં પહેલા પૈસા જશે. પછી ક્યાંક રોકાણ કરશો તો રોકાણોમાં પૈસા જશે.
હજી કોઈને લોન તમે આપશો તો તમે લોન આપી, તમે ધિરાણ કર્યું, તમે કોઈને લોન આપી છે તો એ લખાશે. એના સિવાય બધું અન્ય. ટૂંકમાં નાનકડી વાર્તા સ્વરૂપે સમજશો, આ એમને નથી બનાવી મેં, એના સ્વરૂપે સમજશો તો સરળતાથી આવડશે, માટે આવું કહી રહ્યો. તો અહીંયા આપણે આ થઈ રહ્યું. હવે આ ત્રણ આઈટમ જે છે, ફરી એકવાર કહી દઉં, પૈસા મૂડી લાયા, મૂડીમાંથી શું ખરીદશો, તમારી ફેક્ટરી, કારખાનું, યંત્રો, ઓફિસ, આ બધું જે બી ખરીદશો એ મિલકતો છે. અને તૈયાર ધંધો ખરીદશો તો પાઘડી ના ચૂકવવા પડશે, તો પાઘડી પણ મિલકત છે, અદ્રશ્ય છે, એટલે કાયમી મિલકતો. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, સોફ્ટવેર, આ બધી વસ્તુ જે નામ દેખાય એ બધા અદ્રશ્ય મિલકત કહેવાય, દેખાતી નથી પણ મિલકત છે, ખરીદવું તો પડશે ને, એકાઉન્ટ લખવાનું સોફ્ટવેર ખરીદવું પડશે તો પૈસા ચૂકવવા પડશે, એ તમારી અદ્રશ્ય મિલકત છે. પછી હજી પૈસા હશે, તમે રોકાણ કરશો, બીજા રોકાણ કરશો, કોઈને પૈસા આપશો, લોન અને ધિરાણ તમે આપશો, આ ત્રણ આઈટમ બીજા એના સ્વયંને બિન ચાલુ મિલકતો પછી એ વાત. આ ત્રણે ત્રણ આઈટમ નીચે છે સેમ, એના લગતી જ છે, તે લખીએ છીએ ત્રણે ત્રણ. બોલ બેટા. ચાલુ રોકાણો આ બિન ચાલુ છે, અહીંયા નીચે ચાલુ રોકાણો છે. ટૂંકા ગાળાની લોન અને ધિરાણો. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, આ લાંબા ગાળાની છે, અહીંયા ટૂંકા ગાળાની. પછી અન્ય ચાલુ મિલકતો. અન્ય ચાલુ મિલકતો, અહીંયા અન્ય બિન ચાલુ, અહીંયા અન્ય ચાલુ. અચ્છા, અહીંયા એક આઈટમ નવી હતી, વેપારી દેવા, એવી રીતે અહીંયા વેપારી લેવા. વેરી ગુડ. નયન, વેપારી લેણામાં શું આવશે? દેવાદારો અને લેણી. બોલો સર. બોલી ગયો, સોરી. દેવાદારો અને લેણી હોય, આ લેણું છે, વેપારી લેણા, દેવાદારો પાસે જેને મેં માલ વેચ્યો છે, પૈસા લેવાના બાકી છે, તો દેવાદારો એની પાસે પૈસા લઈશ, લેણી ઊંડીના પૈસા બાકી છે. એ જ આ બે આઈટમો છે, વેપારી લેણા, વેપારી દેવામાં. આમાં નવી આઈટમ આવશે જ નહીં, કારણ કે આપણે વેપાર કરીએ એની જોડે એ જ વ્યવહાર હોય, કાં તો રોકડ નો વ્યવહાર કરો, કાં તો ઉધાર નો કરો. પૈસા લેવાના બાકી હોય એટલે ઉધાર વ્યવહાર થઈ ગયું, ચૂકવવાના બાકી હોય એટલે ઉધાર વ્યવહાર થઈ ગયો, એ જ અહીંયા આવે. નામ જ છે વેપારી, બીજું કશું નથી. હા રોશની, ઉપર અને નીચેની આઈટમ જે નવી આવી છે, માલ સામગ્રી. રોકડ અને રોકડ સમકક્ષ. સારું છે, સુધાર લીધું, સમકક્ષ. રોકડ અને રોકડ સમકક્ષ. રોશની તારે આન્સર આપવાનો છે, માલ સામગ્રીમાં કયો માલ આવે? મેં ટૂંકમાં એવું શીખવાડ્યું છે આખર સ્ટોક, કોઈ પણ આખર નો સ્ટોક પડ્યો હોય, ભાઈ કાચા માલ નો હોય, અર્ધ તૈયાર માલ નો હોય, કે પૂરો તૈયાર માલ નો સ્ટોક હોય, જે બી સ્ટોક હોય, આખરનો સ્ટોક જે દિવસે આપણે પાક્કું સર્વે બનાવીએ છીએ, એ પાક્કા સર્વેની તારીખે કેટલો માલ પડ્યો છે એને કહેવાય માલ સામગ્રી. એ કોઈ પણ માલ હોઈ શકે, એની અંદરની ડિટેલ. પછી અર્ધ તૈયાર માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, કાચા માલનો સ્ટોક, યંત્રો, નાના નાના જે કંઈક પડ્યા હોય, જે હોય બધું અહીંયા માલ સામગ્રી પડી જાય. સમજ્યા? આમાં બહુ ચિંતા નથી, સોરી, યંત્રોને આપણે સાઈડમાં રાખીએ, માલની વાત થાય છે, આટલી વસ્તુ ધ્યાન રાખવાની. પતિ કે વાત તો આ ખબર હોવી જોઈએ. અચ્છા, આ રોકડ અને રોકડ સમકક્ષમાં શું હતું બેટા? રોશની, રોકડા પડ્યા હોય, કાં તો બેંકમાં પડ્યા હોય, જે રોકડા છે એ રોકડ કહેવાય, બેંકમાં પડ્યા હોય રોકડ સમકક્ષ કહેવાય, આપણને રોકડમાં મળી જવાના છે.
કોઈએ મને ચેક આપેલો હોય રોકડા મળી જવાના છે, કોઈએ મને ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો રોકડા મળી જવાના છે. તો એ બધી જે વસ્તુઓ છે એ બધી રોકડ સમકક્ષ કહેવાય. રોકડ જેવી, રોકડ નથી પણ રોકડ જેવી છે, રોકડ આવી જશે ખરા. કબડી પૈસા છે પણ હાથમાં નથી. હા પૈસા છે પણ હાથમાં નથી, સિમ્પલ. પણ હા પૈસાનું કામ કરી આપશે આપણને. ઓનલાઈન ટક 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 પેમેન્ટ કરી દો થઈ જશે. આ પેમેન્ટ કરો યાર. હવે તો બધું ભાઈ આખું 100% પેમેન્ટ કમ્પ્લીટ કરી દેવાનું છે. ઇન્સ્ટોલમેન્ટ તો જ્યારે સ્ટાર્ટિંગથી હોય ને, પહેલા દિવસથી તમે લોકો ભણતા હો ને ત્યારથી ઇન્સ્ટોલમેન્ટ હોય. અત્યારે તો આ છેલ્લું પતી ગયું. સૌથી લેટ વાળા છોકરાઓ વાંધો નહીં, કરી દો આરામથી. વાત થઈ ગઈ છે આપણી પર્સનલી બધાની, એટલે એ પ્રમાણે પતાવી દો. ચલો કઈ નહીં. તો રોકડ સમકક્ષ પણ કેવું છે નહીં, ઓનલાઈન પેમેન્ટ કરો, ખાલી આમ મેસેજ આવે તમારા ગયા એટલે હા હા રે રે ગયા, અને બોલો કેવો મેસેજ આવે આયા આવી ગયા. એક જ જગ્યાએ પૈસા નહીં આવતા, ખાલી મેસેજ જ આવે અને તમે કહો છો રોકડ આવી ગયા. રોકડ સમકક્ષ, અરે એટ ધ ટાઈમ એક મિનિટની અંદર ટ્રાન્સફર થઈ જાય, એ જોરદાર વસ્તુ કહેવાય. આ થવાનું રીઝન એક જ છે, કારણ કે એમને પૈસા હાલવા નહીં જવાનું ફિઝિકલી, ખાલી મેસેજ જ બદલવાનો છે, એટલે ફટાફટ થાય છે, બીજું કોઈ રીઝન નહીં. ઠીક છે, સમજાય? ઇન શોર્ટ આટલી વસ્તુનું ડિસ્કશન તો છોકરાઓ આપણે કરી ચૂક્યા છીએ, આમાં કઈ નવું નથી, બરાબર. હવે વાત આવે છે જે લોકો ગયા લેક્ચરમાં હતા, આગળનું કદાચ મગજમાં ક્લિયર છે, જેમાં મેં આ બેનું ડિસ્કશન કર્યું શેર મૂડી અને અનામતો. તો આ બેની અંદર કઈ આઈટમ એવી છે જે યાદ રાખવા જેવી છે? સર આમાં ભૂલ થવાના ચાન્સીસ છે, આટલું યાદ રાખવું જોઈએ. શેર મૂડીમાં આ યાદ રાખો અને અનામતો વધારામાં આ યાદ રાખો, એટલે વાંધો નહીં આવે. સર બોલું? નયન તારે બોલવાની ચાન્સ આપું છું, પણ એક બીજો મને કોઈ જોઈએ છે. બોલું સર. ના તું બહુ બધી બોલી આજે, એટલે અત્યારે નહીં. બીજું કોઈ? વેદાંગ નહીં ખબર પડે? હા નીલય, નીલય બોલ બોલ. શેર મૂડી જે આપણે શેર બહાર પાડીએ છે, શેર મળે આપણને લોકો દ્વારા, એને શેર મૂડી કહેવાય. અનામત ને અનામત અને વધારોમાં જે કરવેરો બાદનો નફો હોય એમાંથી જે અનામત, જેમ કે અનામતમાં આપણે રિઝર્વ રાખીએ એમાં આવે. બરાબર, તું બોલે છે એ બરાબર બોલે છે. મારો પ્રશ્ન શું છે સમજો ફરીથી. હવે જયારે એક્ઝામ ની વાત આવે ને, એક્ઝામમાં એવું નામ આપ્યું હોય તો મેં તમને એ વખતે ભણાવતી વખતે કીધું હતું કે આ નામ એવા છે ને જે તમે આટલું ધ્યાન રાખશો તો તમારો દાખલો સાચો પડશે. આટલું ધ્યાન રાખવાનું, આ નામ અહીંયા આવે એવું યાદ રાખવાનું. એવા નામ બે ત્રણ આપણે અંદર જોયા હતા. વેદાંગ નહીં ખબર પડે? પછી જે બાકી હોય અને આનું બાકી હોય કે નહીં, એટલે શું કમ્પ્લીટ થઈ ગયું એમ નહીં. પૈસા ભરાયા છે અમુક લોકોના બાકી છે બાદ કર્યા પછી, એટલે અંશત ભરપાઈ થયેલા. એક સંપૂર્ણ ભરપાઈ થયેલા, એક અંશત ભરપાઈ થયેલા, એવું કહેવાય. અને અહીંયા જે શબ્દ વાપર્યો છે એ શબ્દ હું તને કહી દઉં અંદર. ભરપાઈ થયેલા પરંતુ સંપૂર્ણ વસૂલ થયેલા નહીં, આવું લખેલું છે. ખબર? હા સર. એક ભરપાઈ થયેલા સંપૂર્ણ વસૂલ થયેલા, અને એક ભરપાઈ થયેલા સંપૂર્ણ વસૂલ નહીં, એ બે શબ્દ. અને ત્રીજું છે જપ્તી. ભાઈ આ ત્રણ નામ એવા છે જેનું ટોટલ કરવાનું અને શેર મૂડીમાં લખી નાખવાનું, બસ આટલું કરવાનું. તો શેર મૂડીમાં ત્રણ આઈટમ છે, પણ એમાંથી એક આઈટમ શેર જપ્તી, જે ભૂલ થવાના ચાન્સીસ છે એ આપણને ખબર હોવી જોઈએ કે શેર જપ્તી આ શેર મૂડીમાં લખાય, જપ્ત થયેલા શેરની રકમ અહીંયા લખાય. અચ્છા, અનામતો ને વધારામાં શું ધ્યાન રાખવાનું છે? એમાં નફો અને આવકવેરા પછીનો લખવાનો. આવકવેરા પછીનો નફો આવે અને ખોટ આવે તો માઇનસ કરવાનું. બધી અનામતોનો સરવાળો કરો અને જો ખોટ આવતી હોય તો માઇનસ કરવાનું. આ ભૂલ થવાના ચાન્સીસ છે.
બીજી એક વસ્તુમાં ભૂલ થઈ શકે છે, એક એક આઈટમ હતી જોરદાર, યાદ કરો, ડિવિડન્ડ. યસ, બોલ બોલ. એમાં આપણે જે એટલે આપણે આપવાના હોય છે શેર હોલ્ડરનો ડિવિડન્ડ, એટલે ક્યાં લખાય? એ આપેલા આપણ આપી દીધા નહીં હોતા પણ આપવાના હોય, આપ વિચાર કર્યો ક્યાં લખાય? એટલે કે સૂચિત ડિવિડન્ડ. શું કહેવાય? સૂચિત ડિવિડન્ડ. સૂચિત ડિવિડન્ડ અહીંયા લખાય ટૂંકા ગાળાની જોગવાઈમાં. સૂચિત ડિવિડન્ડ એ આપણી ટૂંકા ગાળાની જોગવાઈ છે, મારે ચૂકવવાના છે ટૂંકા ગાળામાં. મેં નક્કી કરી દીધું, બધાને કહી દીધું, શેર હોલ્ડરને હું આપીશ, ચિંતા ના કરો. સૂચિત ડિવિડન્ડ ટૂંકા ગાળાની જોગવાઈ છે. એ ટૂંકા ગાળાની જોગવાઈમાં બીજી કોઈ આઈટમ હતી હજી? હા સર, કરવેરાની જોગવાઈ કરવાની. વેરી ગુડ. કરવેરાની જોગવાઈ, એ કરવેરાની જોગવાઈ પણ આપણા માટે ટૂંકા ગાળાની જોગવાઈ છે. ગવર્મેન્ટને કરવેરા આપી દેવા પડે, ગવર્મેન્ટને કરવેરા આપી દેવા પડે, ધેટ ઇઝ ટૂંકા ગાળાની જોગવાઈઓ. આ ટૂંકા ગાળાની જોગવાઈમાં બે જ આઈટમ છે, બીજી કોઈ નથી. જો વેપારી લેણા અને દેવા, આ દેવા અને આ લેણા એમાં આવી ગયું. ટૂંકા ગાળાની જોગવાઈમાં ખબર પડી જાય, માલ સામગ્રીની ખબર પડી જાય, રોકડ રોકડ સમકક્ષમાં ખબર પડી જાય. ઘણી બધી વસ્તુ તો હું તમને આ ફરીથી કરાવું છું ને એમાં જ આવી જાય. કેમ આ ફરી કરાવું છું એનું કારણ છે, જે લોકો પહેલી વાર માટે ભણતા હોય ને એ લોકોને હું આવું બધું ડિટેલમાં ના કરાવું. ફર્સ્ટ ટાઈમ જયારે હું ભણાવું ને ત્યારે હું દાખલા ગણવા ખાતર ગણાવડાવું, કે જે પાછા ઉપર ઉપરથી જે બધા, હા તમને આખું ચેપ્ટર આવડી જાય, ના આવડે એવું નહીં. હવે તો 100ની તૈયારી કરીએ છીએ એટલે આ બધું ડિટેલમાં કરીએ છીએ. હવે પહેલા દિવસે તમે વિચારો, આ ચોથો લેક્ચર છે, પહેલો લેક્ચર લીધો, બીજો લીધો, ત્રીજો લીધો, ચોથો લીધો, તો જેને બધા લેક્ચર ભર્યા હોય ને એને એવું ફિલિંગ થાય કે સારું, હવે તો સાહેબ બધું કોખાઈ ગયું, તૈયાર થઈ ગયું, એકદમ જબરદસ્ત થઈ ગયું. અને યસ તો બિચારો એવું વિચારતો છે, ઓ સાહેબ માર તો લોખંડ જેવું થઈ ગયું, લાકડા જેવું નહીં હવે. યસ બગા, પણ યસ એક વાત સમજ, ખાલી મને એટલું કહે છે, આપણે ફર્સ્ટ ટાઈમ જયારે ભણ્યા હતા ત્યારે અને અત્યારે ડિટેલમાં ભણી રહ્યા છીએ, તો ડિટેલ તો તને માટે નવી મળે છે કે એ તને આવડતી હતી? ના સર, નવી જ મળે. એલા એવું તો નહીં કરવા દઉં, એવું નહીં થવા દઉં કે તમને લોકોને કંટાળો આવે એટલે એવી કોઈ વાત. તો ઇન્શોર્ટ યસ આ વસ્તુ છે, સમજાય? હવે આ ડિટેલની જયારે વાત કરીએ તો આ બેમાં ધ્યાન રાખવાની બાબતો જોઈ લીધી. હવે આજે છે ને આ બધું જ પતાવવું છે, પણ એમાં છે ને ખરેખર જો મહેનત કરવાની છે તો બે જ આઈટમમાં, અહીંયા બે આઈટમની મહેનત કરો ને બીજું બધું. જો આ વેપારી દેવા જઈએ તો તમને ખબર જ છે, એમાં તો મારે કશું શીખવાડવાનું રહેતું જ નથી. તો પહેલા આપણે લાંબા ગાળાના ઊંચીના નાણાંની ચર્ચા કરીએ, લાંબા ગાળાના ઊંચીના નાણાં આની પહેલા ચર્ચા કરી લઈએ કે શું છે લાંબા ગાળાના ઊંચીના નાણાં. કોઈ વાંચીને આવ્યું હોય અને સમજાવવા માંગતું હોય તો તમારામાંથી સમજાઈ શકો. લાંબા ગાળાના ઊંચીના નાણાં એટલે આ છે. સર જે આવડે એ બોલું. અરે જે આવડે ચિંતા ના કરીશ, બોલ. એટલે કે આપણે ડિબેન્ચર એ ઊંચીના નાણા છે, પછી કોક લોન લઈએ બેંક કે ગમે તે કોઈ સંસ્થા પાસેથી, પછી આ થાપણું, જાહેર થાપણું એટલે કે કોઈ પ્રજા પાસેથી આપણે લોન લઈએ, પ્રજા પાસેથી, પછી બોન્ડ. બોન્ડ ડિબેન્ચર પ્રજા પાસેથી નહીં લેતા? હા લઈએ ને. ઓકે, પછી ડિબેન્ચર આવે, બોન્ડ એ રીતે આવે, બરાબર. હવે છે ને હું વધારે ચર્ચા તો નહીં કરું, પણ ટૂંકમાં એટલી વસ્તુ કહીશ, તમે લોન લીધી ને તો તમને ખબર પડી જાય કે સાહેબ એ ઊંચીના નાણાં છે. લાંબા ગાળાના છે એટલે 12 મહિનાથી વધારે સમય માટે હોય તો લાંબા નાણાં કહેવાય, 12 મહિનાથી ઓછા સમય માટેની લોન હોય તો ટૂંકા ગાળાના ઊંચીના નાણાં કહેવાય. એટલે આ બંને જોડે ચાલે, એટલે લોનમાં કંઈ નવું નથી. લોન નોર્મલ વસ્તુ છે, લોનમાં કઈ સમજાવવાનું નથી. નામથી જ ખબર પડી જાય સાહેબ ઊંચીના નાણા એટલે લોન. પણ સ્પેશિયલ આઈટમ જે કંપનીને પરમિશન છે, સ્પેશિયલ આઈટમ જેને કહેવાય, જે નામથી એવું જ હોય કે આ લાંબા ગાળાની જ કહેવાય,
ટૂંકા ગાળાનું હોય તેને કહેવું પડે કે આ ટૂંકા ગાળાની છે, બાકી નહીં. એવી કઈ સ્પેશિયલ આઈટમ? તો ડિબેન્ચર ની વાત કરો તો એ પણ નામથી ખબર પડે કે ડિબેન્ચર કંપની વાળા બહાર પાડે તો લાંબા ગાળાના જ ડિબેન્ચર હોય. કોને યાદ છે ડિબેન્ચર કેટલા સમય સુધી બહાર પાડી શકાય? વધુમાં વધુ એક માર્ક નો પ્રશ્ન શીખ્યા હતા ચેપ્ટર નંબર 2 માં, ડિબેન્ચર ના ચેપ્ટર માં એમસીક્યુ વીએસક્યુ ભણતા હતા ત્યારે શીખ્યા હતા ડિબેન્ચર વધુમાં વધુ આટલા સમય માટે બોલ કદાચ 10 કદાચ નહીં કન્ફર્મ 10 અને કોઈક પેલું બીજું કંઈક હોય ત્યારે 30 વર્ષ સુધી લેવાય. યસ, એ બીજું કંઈક નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના કામ હોય. વેરી ગુડ બેટા. હનન કઈ નહીં સર, એ જ કહેતો હતો. બોલી જાન પણ એકવાર, એ જ નહીં બોલી જાન. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળું સારું. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ જે છે એ 30 વર્ષ સુધીના બોન્ડ બહાર પડે, ડિબેન્ચર બહાર પાડી શકે, અને બીજા 10 વર્ષ. તો નામથી સાહેબ એનાથી એ વખતે આપણને ખબર પડી જઈ હતી. એ વખતે આપણને શું ખબર પડી? સાહેબ આ લાંબા ગાળાના ઊંચીના નાણા છે ડિબેન્ચર. હા, 10 વર્ષના બહાર પાડ્યા, હવે 9 વર્ષ થઈ ગયા, હવે તો હવે ટૂંકો થઈ ગયો, તો ટૂંકા ગાળાના ઊંચીના નાણામાં લખાય. ક્યાં નવું કઈ વિચારવાનું છે? એકદમ સહેલું છે. આની અંદરની ડિટેલ સહેલી છે, પણ કોન્સેપ્ટ મગજમાં ક્લિયર હોય તો, બાકી નહીં, બાકી નહીં. કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે બસ. તો ડિબેન્ચર લાંબા ગાળાના ઊંચીના નાણા છે, હવે નામથી ખબર પડે. પણ સારું, બે આઈટમો એવી છે નાના સિવાયની, આ ડિબેન્ચર અને લોનનું ચિંતા નથી, એ બંને ખબર પડી જાય ક્યાં લખવું હોય. પણ સારું, બે આઈટમો એવી છે, બોન્ડ અને જાહેર થાપણ. બોન્ડ અને જાહેર થાપણ આ બંને આઈટમો એવી છે કે જે નામથી ખબર ના પડે, પણ હવે તમને ખબર પડે. સાહેબ બોન્ડ અને જાહેર થાપણ દેખાશે ને, એટલે અમે લખી નાખીશું લાંબા ગાળાના ઊંચીને નાના છે, કંપનીને પરમિશન મળે. સિમ્પલ. તો જેવી રીતે અહીંયા શેરમાં યાદ રાખવાનું, શેર જપ્તી વાળા શેર આમાં જ લખવાના હોય. બીજા બે, ભરપાઈ થયેલા, સંપૂર્ણ ભરપાઈ ને સંપૂર્ણ ભરપાઈ નહીં, અને જપ્તી, આ ત્રણ આઈટમ અહીંયા આવે. પછી અનામતો ને વધારાની વાત કરીએ તો નફા નુકસાન ના નફામાંથી બાદ કર્યા પછી અહીંયા લખો, જે બાદ કરો છો એ જ્યાં જવાનું હોય ત્યાં લઈ જાઓ. સૂચિત ડિવિઝન હોય તો જોગવાઈમાં લઈ જાઓ, અનામતમાં લઈ જાઓ તો અનામતમાં પ્લસ કરો. એ બધું તમને નફા નુકસાનમાંથી આવડે છે. જે તે અનામત હોય, જે તે જોગવાઈ હોય, જેટલું પણ જ્યાં લઈ જવાનું હોય ત્યાં નાખી દો, પણ એ નફામાંથી બાદ કરો. બીજી બધી જોગવાઈઓ પ્લસ કરી દો, અરે અનામતો પ્લસ કરી દો, તે તમને અહીંયા ખબર પડી. અહીંની વાત કરીએ તો ઊંચીના નાણામાં બે વસ્તુઓ કઈ જે કંપનીને લાંબા ગાળા માટે છે? બોન્ડ અને જાહેર થાપણ. જે એક નજર તમે પહેલી વખત વાંચો ને, અથવા પહેલી વખત એક્ઝામમાં સીધું જુઓ ને, એક્ઝામમાં આઈટમ આપ્યો બોન્ડ, એટલે સારું નક્કી હોય સાહેબે તો બોન્ડ ક્યાંય શીખવાડ્યું જ નહીં, ક્યાં લખું, એટલે પતી પૂરું થઈ ગયું. પછી સાહેબના મનમાં ચાલુ થઈ ગયા, આ સારું અધૂરું શીખવાડીને ભણાવીને છોડી દીધા. ચાહે તો એવું કરીશ કે નહીં થાય બધી જ વસ્તુઓ એક્ઝેક્ટ. હા, એના માટે બધા લેક્ચર એટેન્ડ કરવા જરૂરી છે. લાંબા ગાળાના ઊંચીના નાણામાં બે આઈટમ આવી નવી, જે નામથી નથી ખબર પડતી તો યાદ રાખવાની. ટૂંકા ગાળાના ઊંચીના નાણા, તો ટૂંકા ગાળાના ઊંચીના નાણામાં બે આઈટમ એવી છે, જેવી રીતે અહીંયા બે આઈટમ છે ને, એવી રીતે અહીંયા બી બે આઈટમ છે. બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ, સીસી, કેશ ક્રેડિટ અને બેંક ઓવરડ્રાફ્ટ. આ બે આઈટમ નામ દેખાય ને એટલે ટૂંકા ગાળા માટે જ હોય. તમે બેંક ઓવરડ્રાફ્ટ લો છો, પછી મહિના પછી પૈસા ચૂકવી દો, બે મહિના પછી ચૂકવી દો, ફરી બેંક ઓવરડ્રાફ્ટ લો, 10 વખત લો, પણ હોય ટૂંકા ગાળા માટે. એવું નહીં 10 વર્ષ સુધી આ બેંક ઓવરડ્રાફ્ટ લીધા પછી 10 વર્ષ પછી પૈસા ચૂકવાના, ના. બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ ટૂંકા ગાળાની જ હોય છે, ઊંચીના નાણા બેંકમાંથી લેવામાં આવે છે, બેંકની ફેસિલિટી છે આપણા માટે, પણ ટૂંકા ગાળાના માટે છે. તો લાંબા ગાળામાં બે આઈટમો, જાહેર થાપણ અને બોન્ડ, જે ભૂલ થવાના ચાન્સીસ છે, એના સિવાય નથી. એવું નથી કેતો, લોન તો છે જ, લોન લાંબા ગાળાની, ડિબેન્ચર એ તો છે, એના સિવાયની બે આઈટમ અહીંયા પણ એવું, લોન તો છે જ, પણ એના સિવાય બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ એવી આઈટમ છે જે યાદ રાખવી પડશે, સમજવી પડશે બસ.
સિમ્પલ. ચલો તમારામાંથી કોને ડાઉટ છે ખબર નથી પડી, પૂછી લો. તો જો ટોટલ કેટલું શીખ્યા, ચાલ આ બે આઈટમ શીખ્યા, લાંબા ગાળાના ઉછીના ગાળાના, ટૂંકા ગાળાના ઉછીના ગાળાના, એકદમ ક્લિયર થઈ ગયું સર, બસ 100% આવડે છે. વેપારી દેવા તો ખબર જ હતી. હવે છે ને આ અન્ય છે ને, અન્ય નહીં શીખવાડતો, અન્યની ચિંતા ના કરશો. આપણે પેલા આ જોગવાઈઓ જોઈ લઈએ. લાંબા ગાળાની જોગવાઈઓ, ટૂંકા ગાળાની જોગવાઈઓ, આ જોગવાઈઓની ચર્ચા કરી લઈએ. હવે એક વાત કહું, આ ટૂંકા ગાળાની જોગવાઈ તો આવડી જ ગયું ને, સૂચિત ડિવિડન્ડ અને કરવેરાની જોગવાઈ, એના સિવાય એનો તરસુ નથી. જુઓ તમે આઈટમ નંબર કહીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 નંબરની આઈટમ, પાના નંબર 129 ઉપર 9 નંબરની આઈટમ, જેની અંદર આપેલું જ છે. આ તો યાદ રાખવા જરૂર નહીં, આવડી ગયું. ખાલી એક જ વસ્તુ રહી, લાંબા ગાળાની જોગવાઈઓ. જુઓ સાહેબ, ચલો વાંચો, તમારામાંથી વાંચો, ના આવડતું હોય ને તો ચિંતા નથી, પણ ખાલી વાંચો. દિવ્ય રોશની માંથી કોઈ વાંચો. ચલો, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુએટી ફંડ, પેન્શન ફંડ, કામદાર નફાભાગ ભંડોળ, કામદાર બચત ખાતા. વેરી ગુડ, એકવાર ફરીથી વાંચો. પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુએટી ફંડ, પેન્શન ફંડ, કામદાર નફાભાગ ભંડોળ, કામદાર બચત ખાતા. ઓકે છોકરાઓ, તમારામાંથી જવાબ જોઈએ છે. આને મારે ટૂંકમાં લખવું હોય તો શું લખાય, યાદ કરીને કહો. કોઈને યાદ હોય તો સર. હા બોલ. લગભગ કર્મચારીઓને જે વસ્તુઓ ને દી આવે, કર્મચારી જવાબદારી. ચલો કોઈ કહેશે, આપણે પ્રવેશ અને નિવૃત્તિ ચેપ્ટર માં આને શું કરતા હતા? આને આપ સર બોલું, પાકા સર્વે માં જ રહેવા દેતા હતા. હું પ્રવેશ અને નિવૃત્તિ ચેપ્ટરને આની સાથે કનેક્ટ કરું છું. સમજો, પ્રવેશ અને નિવૃત્તિ ચેપ્ટરની અંદર જે વસ્તુ નહોતા વેચતા, અમુક વસ્તુ ભાગીદારોમાં વેચી દેતા હતા, અમુક વસ્તુઓ ભાગીદારોમાં નહોતા વેચતા, જે વસ્તુઓ ભાગીદારોમાં નહોતા વેચતા ને, એ બધી મારી લાંબા ગાળાની જોગવાઈઓ છે. ટૂંકમાં કેવું હોય તો એ જ છે, નવું કશું જ નથી બેટા. બધાને કહું છું, ટૂંકા ગાળાની, અરે લાંબા ગાળાની જોગવાઈ એટલે શું? જે પ્રવેશ અને નિવૃત્તિ ચેપ્ટર ની અંદર આપણે વેચણી નહોતા કરતા, પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ લખતા હતા, એ આઈટમો જો યાદ હોય તો એની એ બધી આઈટમો આપણે ત્યાં લખીએ છીએ, અહીંયા આની અંદર લખીશું. એટલે તમને યાદ રાખવાની જરૂર નહીં પડે. પ્રવેશ નિવૃત્તિ આવડતું હશે ને, એમાં તમને યાદ હશે ને, તો તમને યાદ હશે આ જોગવાઈ. એમાં જે વેચતા હતા ને, એ એની આઈટમો હતી. આ અનામતોને વધારો જે વેચી દેતા હતા, પ્રવેશ નિવૃત્તિમાં જે વેચી દેતા હતા, એ અનામતોને વધારો હતો. જે નહોતા વેચતા એ જોગવાઈઓ હતી, અને લાંબા ગાળાની જોગવાઈ છે. હવે આમાંથી કોઈ એક વર્ષની અંદર ચૂકવવાની થાય તો અહીંયા લખવાની, ટૂંકા ગાળાની જોગવાઈઓ. જો એક વર્ષમાં ચૂકવવાની થાય તો, બાકી તો લાંબાની જ છે, પતી ગયું. હવે એક વાત કહું, કોઈ પણ આઈટમ દેખાય ને, કોઈ પણ આઈટમ દેખાય ને, એટલે વિચારવાનું, અહીંયા છે નથી, અહીંયા છે નથી, તો અહીંયા છે. અથવા તો ટૂંકા ગાળાની હોય તો જો આમાં છે, આમાં છે, આમાં છે નથી, તો છેલ્લે આમાં છે. એટલે અન્યને યાદ રાખવાની જરૂર નથી, અન્યને છોડી દેવાનું, બીજું બધું પરફેક્ટ કરી દેવાનું. જો બીજું બધું પરફેક્ટ કરી લીધું ને, તો અન્યને કરવાની જરૂર પડશે નહીં. હવે જો વાંચીએ, અંદર વાંચીએ એટલે તમને ખબર પડશે. હા, આની અંદર નામ થોડા અટપટા છે, અન્ય લાંબા ગાળાની જોગવાઈમાં, પણ ટૂંકમાં કહેવાય તો પરત પ્રીમિયમ. અન્ય લાંબા ગાળાની જવાબદારી જે છે એ પરત પ્રીમિયમ છે. ડિબેન્ચર પરત પ્રીમિયમ, પ્રેફરન્શિયલ પરત પ્રીમિયમ. એટલે કે જ્યારે ડિબેન્ચર પાછા લેવાના થાય ત્યારે મારે પ્રીમિયમ આપવાનું થાય, એ પરત પ્રીમિયમ. પ્રેફરન્શિયલ પાછા લેવાના થાય ને ત્યારે પ્રીમિયમ આપવાનું થાય, એ પરત પ્રીમિયમ. એ ડિબેન્ચર અને પ્રેફરન્શિયલનું જે પરત પ્રીમિયમ છે ને, એ અન્ય લાંબા ગાળાની જવાબદારી છે, એના સિવાય આપણે કશું નથી. એ પરત પ્રીમિયમ દેખાય દામા લખો, એના સિવાયની કોઈ બી જવાબદારી દેખાય, આ બધામાં જોયું આપણે, બધામાં જોયું, એના સિવાયની કોઈ બી જવાબદારી દેવું દેખાય, અન્ય ચાલુ જવાબદારીમાં જ લખાય.
અને ચાલુ જવાબદારીમાં જો ટૂંકમાં લખવું હોય ને તો ચૂકવવાનું બાકી અને અગાઉથી મળેલું કોઈક વસ્તુ અગાઉથી મળી ગયું હોય તો એ અહીંયા લખાય. ચૂકવવાનું બાકી અગાઉથી મળે, ટૂંકમાં આટલું જ લખાય, જે ચૂકવવાનું બાકી છે એ અહીંયા હોય, અગાઉથી મળેલ છે એ અહીંયા હોય. આની અંદર એક આઈટમ એવી છે જે ધ્યાન રાખવાની છે, અને છેલ્લી અનક્લેમ ડિવિડન્ડ. નહીં મંગાવેલ ડિવિડન્ડ ગુજરાતીમાં છે, નહીં મંગાવેલ ડિવિડન્ડ, બસ એ આઈટમ નવી જે આની અંદર આવે. બસ પતી ગયું, આ બધી આઈટમો કમ્પ્લીટ થઈ ગઈ, 100% પૂરું. કોઈ ડાઉટ હોય પૂછો, સેચ બી ડાઉટ.